હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 29મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન યોજવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયું હતું, જેમાં સહભાગી થયેલા 60 દેશોના 118 પ્રતિનિધિઓએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંછડી ગામની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. તેમની મુલાકાત દરમિયાન સમગ્ર ગામમાં અનેક જગ્યાએ સાંસ્કૃતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું અને તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાનું પુંછડી ગામ કે જે સીસીટીવી કેમેરાથી સજ, સિંગલ એડ્રેસ સિસ્ટમ, ડિજિટલ લાઇબ્રેરી જેવી સંખ્યાબંધ સુવિધાઓ ધરાવતું પ્રથમ ગામ છે, જે હાલ વિદેશી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું હતું. મંડળના સભ્યોનું પુંછડી ગામમાં પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોના બનેલા બેન્ડ તથા બાળકો દ્વારા વગાડાતા ઢોલ, વાજા અને મંજીરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મન ભરીને માણ્યું હતું. એટલું જ નહીં, બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, બોલિવિયા, કંબોડિયા, કોસ્ટારિકા, ઇથોપિયા, ઘાના, ગુયેના, કેન્યા અને માલદીવ, આ સિંગાપુર સહિતના 60 દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપરાંત મીડિયા હાઉસના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ભારત દેશના શ્રેષ્ઠ ગામ તરીકેનું બિરુદ મેળવનાર સાબરકાંઠા જિલ્લાના આ પુંછડી ગામે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જેની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે ગામમાં સેનિટેશનની વ્યવસ્થા, વ્યક્તિગત સામૂહિક શૌચાલય, શાળામાં કાર્યરત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને પ્રજ્ઞા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, સીસીટીવી વહીવટી વ્યવસ્થા જેવી અદ્યતન વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પ્રશંસા કરી હતી. તેમજ પુંછડી ગામની આ મુલાકાત અવિસ્મરણીય રહેશે તેમ વિદેશોના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું. 60થી વધુ દેશોના કરીબન 140થી આસપાસ ડેલિગેટ્સ આજે પુંછડીની મુલાકાતે આવ્યા છે. સેન્ટ્રલના MOS મિનિસ્ટર પણ એમની સાથે જોડાયેલ છે અને સમગ્ર વહીવટી તંત્ર સાથે આજે પુંછડીની જે રાજ્યનું ને દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ઘોષિત થઈ છે એની મુલાકાતે આવ્યા છે. મૂળ એમનો હેતુ સરકારની યોજનાઓ, એ રાજ્ય સરકાર, એ કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી છે અને કેવી રીતે સ્માર્ટ મોડલ બન્યું છે એના વિષય સંદર્ભે અને ખાસ કરીને સ્વચ્છતા મિશન ઉપર જે પ્રધાનમંત્રીજીનો જે ગામડાઓ પ્રત્યેનો લક્ષ્ય છે એને કેવી રીતે છેવાડાના માનવી સુધી એ સિદ્ધ થયું છે જોવા માટે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગામ અને સમગ્ર વહીવટીતંત્ર, એ તાલુકા કક્ષા હોય, જિલ્લા કક્ષા હોય, રાજ્ય સરકાર હોય, તમામે એમની મથામણથી એને ખૂબ સુંદર રીતે ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે અને ડેલિગેશન આજે અત્યારે સ્કૂલમાંથી પણ એ ગામના રોડ શો થકી બધાને જોઈ રહ્યું છે.